તમે માચિસ ને વાપર્યા પછી ફેંકી દો છો પણ ગોધરાના એક તલાટી કીધું રસ્તા પર ઉકેડામાં જઈને ખાલી માચિસ ના ખોખાવીને તેનું કલેક્શન કરે છે સત્યાવીસ હજાર જેટલા અલગ અલગ પ્રકારના માચિસ વોક ગોધરાના શાંતિલાલ પરમાર પાસે છે તમે માચિસને વાપર્યા પછી ફેંકી દો છો પણ ગોધરાના એક તલાટી કે જેઓ રસ્તા ઉપર ઉકેડામાં જઈને ખાલી માચિસના ખોખા વીણી તેનું કલેક્શન કરે છે એક બે નહીં બે લાખ માચિસના ખોખાતે પણ અલગ અલગ પ્રકારના સત્યાવીસ હજાર જેટલા અલગ અલગ પ્રકારના માચીસના બોક્સ ગોધરાના શાંતિલાલ પરમાર પાસે છે આ માચિસના બોક્સ જેને આપણે ગુજરાતમાં છાપો તરીકે ઓળખીએ છીએ આ છાપોમાં ગુજરાત જ નહીં દેશ વિદેશ બી અનેક માચિસ બોક્સ ભેગા કર્યા છે તેમાં પણ માગો તો વેરાયટી જોવા મળે છે એ ચાહે ફિલ્મી કલાકાર હોય દેશના નેતા હોય કે પછી આપણા ક્રિકેટર હોય એટલું જ નહીં દેશના જોવાલાયક સ્થળોની છાપો પણ જોવા મળે છે તેમની આ કલા વિશે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ અને આજના પીએમ નરેન્દ્ર મોદીએ પણ તેમનું આ કલેક્શન નિહાર્યું છે એટલું જ નહીં તેઓ નવા સત્યાવીસ હજાર જેટલી અલગ અલગ વેરાયટીની છાપો તેઓએ દેશ વિદેશમાં પ્રદર્શિત કરી છે જે માચીસ બોક્સ અને આપણે કચરો સમજીને ફેંકી દઈએ છીએ તેવા કચરાએ શાંતિલાલ પરમાર એક આગવી ઓળખ આપી છે લતા મંગેશકર સચિન તેંડુલકર ચાર્લી ચેપલિન દેશના પુરાતત્વ ખાતાના અનેક મોન્ટેનેસ પણ આ સાપુમાં જોવા મળે છે તેઓની પાસે ભારતના દરેક રાજ્યની ઓળખ થાય તેવી છાપ આપણે કલેક્શનમાં છે એટલું જ નહીં વિદેશની માચીસ પણ અલગ અલગ કલરની અલગ અલગ ડિઝાઇનની જોવા મળે છે તેઓનું આ કલેક્શન જોઈને એવું લાગે કે આ માણસને શોખ છે કે ખાંડપણ જ્યારે એક પણ છાપની વિગતવાર માહિતી આપે છે ત્યારે ખબર પડે છે કે આ સાપનું મહત્ત્વ કેટલું છે આમ તો શાંતિલાલ પરમારને નાનપણથી જ છપ ને ભેગી કરવાનો શોખ હતો પરંતુ નોકરીએ લાગ્યા પછી પણ નોકરીને છૂટીને આવે ત્યારે રસ્તા પરથી સાપો ઉઠાવતા ઉકેડામાં જઈને સાપ છોડતા અને મિત્રવર્તુળ પાસેથી પણ કલેક્શન ભેગું કરતા આજે તેઓનું કલેક્શન બે લાખ જેટલી છાપોમાં પરિવર્તિત થયું છે તેમાંથી અલગ અલગ વિષય વસ્તુ જુદું પાડીને તેઓની પાસે સત્યાવીસ હજાર સાપોનું કલેક્શન ભેગું થયું છે અને તે પણ એક જેવી બીજી જોવા મળી રહી નથી જ્યારે શાંતિલાલ પરમાર જણાવી રહ્યા છે કે બાંગ્લાદેશની અંદર સૌ વિશ્વનું દિવાશ્રીને છાપવાનું પહેલું પ્રદર્શન ભરાયું અને એ પ્રદર્શનમાં ભારતના આઠ જણા હતા અને ગુજરાતમાં ફક્ત તેઓ એકલા જ હતા તેઓ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો તેઓને બાંગ્લાદેશથી સર્ટિફિકેટ અને પાર્ટિસિપન્ટ એવોર્ડ મળેલ છે અને અલગ અલગ રાજ્યની દિવાશ્રીની છાપો મૂકી હતી તેના લોકો પ્રદર્શન જોઈને ખુશ થઈ ગયા હતા એમની ઈચ્છા છે કે તેમનું નામ લિમકા રેકોર્ડ અને ગિનીઝ વર્લ્ડ બુકમાં નોંધાય તે માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે નીતિશ દરજી જેસ ટીવી પંચમહાલ